नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 अंदर गणित विषय में प्रकरण 5 पायाना आकारों की समझूती नी अंदर त्रिकोण विषय शीखीशु। तो आ एक त्रिकोण छे। तो त्रिकोण एटले त्रण रेखाखंडों थी बनेली बंद आकृति ए त्रिकोण छे। आ त्रण रेखाखंड एक बे अने त्रण, आ त्रण रेखाखंड वडे रचाती बंद आकृति ए त्रिकोण छे। अहीं जोईशु एक त्रिकोण, त्रण रेखाखंडो वडे रचाती बंद आकृति एटले त्रिकोण। तो आ त्रिकोण ए बी सी, एनी अंदर त्रण बाजुओ रेखाखंड ए बी, रेखाखंड बी सी अने रेखाखंड सी, त्रण खूणा खूणो ए, खूणो बी अने खूणो सी, अने त्रण शिरोबिंदु ए बी अने सी। हवे त्रिकोणना बाजुओना आधारे त्रण प्रकार छे, समबाजु त्रिकोण, समद्विबाजु त्रिकोण अने विषमबाजु त्रिकोण। खूणाना आधारे त्रिकोणना त्रण प्रकार छे, लघुकोण त्रिकोण, काटकोण त्रिकोण अने गुरुकोण त्रिकोण। तो सौ प्रथम अपने बाजुना आधारे त्रिकोणना प्रकारोमां पहेलो प्रकार जोईशुं समबाजु त्रिकोण। तो आ एक समबाजु त्रिकोण छे, तो एनी व्याख्या जोईशुं। जे त्रिकोणमां त्रणेय बाजु सरखी होय तेने समबाजु त्रिकोण कहेवाय। आ त्रिकोण जोईशुं, त्रिकोण आपेलुं छे आपणने डी ई अने एफ, एनी अंदर त्रणेय बाजुओना माप जोवो तमे, 5 सेमी 5 सेमी अने 5 सेमी, एटले के त्रणेय बाजुना माप सरखा छे, माटे आ त्रिकोण ने समबाजु त्रिकोण कहे छे। रेखाखंड डी एफ 5 सेमी, ई एफ 5 सेमी अने रेखाखंड डी 5 सेमी, એટલે ત્રણેય બાજુના માપ સરખા છે માટે આ સમબાજુ ત્રિકોણ છે। હવે બીજું ત્રિકોણ જોઈશું, સમદ્વિબાજુ ત્રિકોણ। તો આ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે, એની વ્યાખ્યા જોઈશું। જે ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય। આ ત્રિકોણ પી ક્યુ આર આપેલું છે, એમાં રેખાખંડ પી ક્યુ 5 સેમી છે અને રેખાખંડ ક્યુ આર પણ 5 સેમી, આ બે બાજુઓ સરખી છે માટે આ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય। હવે ત્રીજું ત્રિકોણ જોઈશું, વિષમબાજુ ત્રિકોણ। તો આ વિષમબાજુ ત્રિકોણ છે, જે ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી ન હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહેવાય, એટલે કે એકય બાજુનું માપ સરખું હોય નહીં। તમે જોઈ શકો છો કે ત્રિકોણ એ બી સી માં એબી નું માપ 8 સેમી છે, બીસી નું માપ 9 સેમી છે અને એસી નું માપ 12, એટલે ત્રણેય બાજુનું માપ અલગ અલગ છે, માટે આ વિષમબાજુ ત્રિકોણ છે। હવે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર જોઈશું। તો પહેલો પ્રકાર છે લઘુકોણ ત્રિકોણ। તો આ એક લઘુકોણ ત્રિકોણ છે, 90° કરતા દરેક ખૂણો નાનો હોય તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે। ખૂણો ડી, ખૂણો ઈ અને ખૂણો એફ ત્રણેયનું માપ 90° કરતા ઓછું છે દરેક ખૂણાનું માપ, માટે આ ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે। કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા બે ખૂણા લઘુકોણ હોય। હવે બીજું ત્રિકોણ જોઈશું, ખૂણાના આધારે કાટકોણ ત્રિકોણ। તો આ કાટકોણ ત્રિકોણ છે, જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય, એટલે કે કાટખૂણો એટલે 90° ખૂણો હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય। આ એક ત્રિકોણ છે કાટકોણ, એ બી સી માં ખૂણો બી એ 90° છે, એટલે કે કાટખૂણો છે, માટે આ ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય। હવે ત્રીજો પ્રકાર જોઈશું, ગુરુકોણ ત્રિકોણ। આ ગુરુકોણ ત્રિકોણ છે, જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90° કરતા વધુ હોય તો તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય। આ એક ત્રિકોણ પી ક્યુ આર, એમાં ખૂણો ક્યુ એ 90° કરતા એનું માપ વધારે છે, માટે આ ગુરુકોણ ત્રિકોણ કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણના પ્રકારના નામ આપીશું। પહેલો દાખલો છે 7 સેમી 8 સેમી અને 9 સેમી બાજુઓ
ના માપ ધરાવતું ત્રિકોણ કયું છે? તો ત્રણેયના માપ અલગ અલગ છે, 7 સેમી, 8 સેમી અને 9 સેમી, માટે આ વિષમબાજુ ત્રિકોણ છે. બીજો દાખલો, ત્રિકોણ PQR કે જેમાં PQ બરાબર QR અને QR બરાબર PR 5 સેમી છે, એટલે કે ત્રણેય બાજુના માપ 5 સેમી છે. તો કયું ત્રિકોણ હશે? તો સમબાજુ ત્રિકોણ છે, કારણ કે બધી બાજુના માપ સરખા છે. ત્રીજો, ત્રિકોણ DEF માં માપ ખૂણો D બરાબર 90 અંશ, એટલે એક ખૂણો કાટખૂણો છે 90 અંશ નો, માટે આ કાટકોણ ત્રિકોણ છે. ચોથો, ત્રિકોણ L M અને N માં માપ ખૂણો L બરાબર 30 અંશ, માપ ખૂણો M બરાબર 70 અંશ અને માપ ખૂણો N બરાબર 80 અંશ, તો કયો પ્રકાર છે? તો લઘુકોણ ત્રિકોણ, કારણ કે ત્રણેય ખૂણાના માપ 90 અંશ કરતા ઓછા છે, માટે આ લઘુકોણ ત્રિકોણ છે. હવે જોઈ કાલ જોઈશું. પહેલો, ત્રણ બાજુઓના માપ સરખા હોય તો કઈ ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. બે બાજુના માપ સરખા હોય તો સમત્રિભાજુ ત્રિકોણ કહેવાય. બધી બાજુના માપ ભિન્ન એટલે કે અલગ અલગ હોય તો વિષમબાજુ ત્રિકોણ કહેવાય. ત્રણ ખૂણા લઘુકોણ હોય તો લઘુકોણ ત્રિકોણ કહેવાય. એક ખૂણો કાટખૂણો હોય તો કાટકોણ ત્રિકોણ કહેવાય. અને એક ખૂણો ગુરુકોણ હોય તો ગુરુકોણ ત્રિકોણ કહેવાય. બે બાજુઓ સરખી અને એક કાટખૂણો હોય તો એને કાટકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ત્રિકોણ ના બાજુઓના માપના પ્રકાર અને ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર આપણે શીખી શકીએ છીએ. આભાર.